चंद्र प्रभु सार उर्वशी समूरे वसो सदा परम आधार छेड़ जाड़ो करो आत्मा आत्मा ने अन्य अन्य ने अक्षय पूर्ण ज्ञानिते सितने धन्य धन्य छे अज्ञानतिमिरन्धनां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुत ने नमस्कार, असीमुपकारी आत्मा ने नमस्कार, तारक त्रिपुटी ने नमस्कार, मावित्रों ने नमस्कार, मावित्र समान मुरभियों मुमुक्षु ने नमस्कार। परम कृपाळु देव प्रणीत वचनामृत जी अंतर्गत व्याख्यान सार भाग बे એમાં 25 બોલ સુધી આપણે યથાશક્તિ વિચારણા કરી। હવે આજે બોલ નંબર 26 મોરબી અષાઢ વદ 12 સોમ વિક્રમ સંવત 1956 તારીખ 23/7/1900 શબ્દોનો અર્થ છે। કોઈએ પૂછ્યા છે અને પરમ કૃપાળુ દેવે મૂક્યા છે। પ્રતિહાર, પ્રતિહાર એટલે તીર્થંકરનું ધર્મ રાજ્યપણું બતાવનાર। પ્રતિહાર એટલે દરવાન, આપણે જેને વોચમેન કહીએ છીએ। અર્થ જરા સંકુચિત અને સ્થૂળ કરી નાખ્યો છે। અહીંયા ભગવાનના દરવાન, તીર્થંકરના દરવાન પ્રતિહાર કેવું બહુ શોભતું નથી, પણ છે તો એમ જ। કેટલા હોય છે તો કેટલા પ્રતિહાર હોય આપણે જાણીએ છીએ। તીર્થંકર દેવના કેટલા પ્રતિહાર હોય, અષ્ટ પ્રાતિહાર્ય એમ બોલીએ છીએ। એ 8 પ્રતિહાર ઉપરથી અષ્ટ પ્રાતિહાર્ય કહીએ છીએ। અરિયંતના 12 ગુણ કહીએ છીએ, એમાં પણ આવી ગયું એ અષ્ટ પ્રતિહાર્ય। કયા 8 પ્રતિહાર હોય તો કે અશોક વૃક્ષ, સુર પુષ્પ વૃષ્ટિ, દિવ્ય ધ્વનિ, ચામર, દેવદુંદુભી, છત્ર, સ્ફટિકનું સિંહાસન અને ખાસ સૌથી બધાનું વધારે ધ્યાન જાય તે ભામંડળ, પ્રભામંડળ કે આભામંડળ। તીર્થંકર દેવની પાછળ, વિતરાગ દેવની પાછળ જે આમ ગોળ ચક્કરડું હોય છે, સૂર્ય બતાવ્યો હોય છે, તે એની આભામંડળ છે, પ્રભામંડળ છે, એની ઓરા છે। અને એ આપણે આ અને પ્ર નીકળી ગયો અને આપણે ભામંડળથી ઓળખીએ છીએ। વાહ, સંપૂર્ણ જ્ઞાનનો સૂર્ય, કેવલ જ્ઞાનનો સૂર્ય બરાબર તપે છે તે ભામંડળ છે। ભા કેતા આભા, કેતા શોભા, ભા એટલે પ્રકાશ, જ્ઞાનનો પ્રકાશ છે। સૂર્ય તો કેવું પડે એટલે કહીએ છીએ, સૂર્યથી તો ક્યાંય સવિશેષ જ્ઞાનનો પ્રકાશ છે, કોઈ સરખામણી ન થઈ શકે એવું છે, છતાં કેવું પડે છે તો એ 8 પ્રતિહાર છે। ફરીથી અશોક વૃક્ષ, જે વૃક્ષની નીચે દેશના દેતા હોય છે તે અશોક વૃક્ષ કહેવાય, તે ચૈત્ય વૃક્ષ કહેવાય। શું કામ અશોક વૃક્ષ, ગમે તે વૃક્ષનું નામ બીજું હોય, ખરેખર જે પુષ્પનું હોય, જે ફળફૂલનું હોય તે, પણ બધાને અશોક વૃક્ષ કહી શકાય। અ હાઈફન શોક વૃક્ષ, કે જે વૃક્ષની નીચે બેસતા, કે જે વૃક્ષની નીચે દેશના દેતા, જે વૃક્ષની છાયા કરે, તીર્થંકર દેવની ઉપર છાયા એમ કેવું મને ગમતું નથી, ઠીક નથી। તીર્થંકર દેવનું રક્ષણ ને છાયા નીચે આપણે બધા કહેવાય, એના આશ્રય જીવો કહેવાય, એની બદલે વૃક્ષની નીચે એમ કહેવું પડે છે, એ ઘટતું નથી, શોભતું નથી। આપ સમજી ગયા શું કહેવાનું છે, તો ત્યાં એ પણ હર્ષ શોક રહિત છે અશોક વૃક્ષ। એને હવે સુખ દુઃખ, હર્ષ શોક, રાગ દ્વેષ વગેરે દ્વંદ્વ નથી, વગેરે થઈ શકતા નથી, એટલા શુદ્ધ પરમાણુનો પુંજ એવા તીર્થંકર દેવ અને એની શુદ્ધ પર્યાય, અને એ ત્યાં વર્તે છે, એટલે એમને પણ હવે વહેલો મોડો મોક્ષ જ હોય। એ વૃક્ષનું નામ જ અશોક વૃક્ષ અથવા ચૈત્ય વૃક્ષ કહેવાય, મોક્ષગામી હોય એટલે અશોક વૃક્ષ છે। પછી સુર પુષ્પ વૃષ્ટિ, ભગવાનની ઉપર ફૂલ વરસાવે તો ભગવાન બધાને એમ થઈ જાય પુષ્પ પાંખડી જ્યાં દુભાય ચિનવરની ત્યાં નહીં આગનાય, તો ભગવાનની ઉપર તો પુષ્પ વૃષ્ટિ હોય, તો કે સુર પુષ્પ વૃષ્ટિ, પછી કૌંસમાં સમજી લેવાનું કે સુર પુષ્પ અચેત પુષ્પ વૃષ્ટિ, એ સચેત નથી હોતા, અચેત હોય છે, આપણી ભાષામાં આર્ટિફિશિયલ ફ્લાવર્સ, કે એમાં જીવંત નથી હોતા, જીવતા જાગતા નથી, લાઈફ નથી, ચેતન નથી, ખોટા ફૂલ જેને કહીએ, બનાવટી કહીએ, આકર્ષક કહીએ, એ પણ અર્થ થાય કે ત્યાં સુર પુષ્પ વૃષ્ટિ છે, એટલે પછી બધાને દુઃખ ઓછું થાય, કે દેવોના પુષ્પની વૃષ્ટિ એટલે સચેત નથી, અચેત છે, એટલે વાંધો નિયમ થઈ જાય, ભગવાન પર છે તો પણ, એટલે ભગવાનના પ્રતિહારની વાત છે કે અશોક વૃક્ષ, વૃક્ષ, સુર પુષ્પ વૃષ્ટિ, પછી દિવ્ય ધ્વનિ, એ જે કંઈ દેશના આપે છે તે દિવ્ય ધ્વનિ છે, તે ઓમકાર નાદ છે, એ પણ એમાં લઈ લીધે છે અષ્ટપ્રાતિહાર્યમાં। અને પછી દેવદુંદુભી છે, એ કોઈ અહીંયાનું આ લોકનું આ દુનિયાનું ઇન્સ્ટ્રુમેન્ટ નથી વાગતું,
કોઈ પણ સંગીતનું વાજિંત્ર વાદ્ય અહીંનું નથી, દેવદંતો બી છે. કોઈ કોઈ વાર સવાલ થતો હોય છે કે એવું કયું મ્યુઝિક, એવું કયું વાજિંત્ર કે જેનું નાદ દુંદુભી નાદ કહી શકીએ, એવું એકેય નથી. મૃદંગનો, ઢોલકનો, બીજા ગમે તે લાવો એનો નાદ જુદો છે. એ આકાશમાં રહેલા સંગીતના માસ્ટર્સ ગંધર્વ દેવોનું જે દેવદુંદુભી નાદ છે, એમાંય તીર્થંકર દેવના સમવસણમાં આવેલા ગંધર્વ દેવોનો એ કોઈ ઓર છે, જુદો જ છે. એની સાથે કોઈ, એની તોલે કોઈ ના આવે, એક સુર પણ ના આવે, એક સ્વર પણ ના આવે. આજે સંગીતની દુનિયામાં જે કોઈ મગ્ન છે, શીખે છે, શીખવાડે છે, એને પૂછશો તો જરૂર કહે છે કે અમે હજી એકેય સુર સાધ્યો, સ્વર સાધ્યો ન કહેવાય. સંગીતની ગમે તેવી અજોડ બેનમૂન સાધના હોય, થાય અને નંબર વન આપવું જોઈએ આખા દેશમાં કે આખી દુનિયામાં. સ્વર સમ્રાટ હોય કે સ્વર સામ્રાજ્ઞી હોય, કે ગમે તેવું વાજેન્દ્ર વાદ્ય વગાડી શકતા હોય, તો પણ તે એમ જ કહેવાના. જો ખરેખર નમ્ર હશે, કંઈક પામેલા હશે, કંઈક સમજવું હશે, તો એમ જ કહે કે અમે હજુ એક પણ સ્વર સાધ્યો નથી. જો સ્વર સાધ્યો કહે તો એણે સરસ્વતીની સાધના પૂર્ણ કરી કહેવાય, સંગીતની સાધના પૂર્ણ કરી કહેવાય, અને ઈશ્વર થયા કહેવાય. ઈશ્વરમાં શું છે? ઈશ ને વર, ઈ અને સ્વર, તો કે સ્વર સુધી લઈ જાય, ઈશ્વર સુધી લઈ જાય તે સ્વર. ઈશ્વર શબ્દમાં ઈ વત્તા સ્વર, ઈશ અને વર કરો તો જુદી વાત છે, નહીંતર ઈ ને સ્વર એટલે સંગીતની સાધના એવી વસ્તુ છે કે જેથી કરીને ઈશ્વર થાય છે, પરમાત્મા થાય છે, પોતાના આત્માનું સંગીત અનાહત વગર વગાડી આપોઆપ વાગવા લાગે છે. એ આ સંગીતની વાત છે. ઉપયોગ બીજે ગયો એટલે મુદ્દો ચૂકાઈ ગયો. પછી દિવ્ય ધ્વનિ પછી શું આવે છે? દેવદુંદુભીની વાત કરી, ક્રમ બદલાઈ ગયો, ચામર આવે છે. એ ચામર વ્યંજન તો એ પણ એ દેવો કરે છે, દેવ અને દેવીઓ. પછી સ્ફટિકનું સિંહાસન છે. સ્ફટિકના ભગવાન નથી, સ્ફટિક શુદ્ધ સ્ફટિક જેવો આત્મા થયો છે, એટલે સ્ફટિક કરતાં પણ સવિશેષ કેવું હોય તો શુદ્ધ પરમ શુદ્ધ એવો પરમાત્મા છે, તીર્થંકર દેવ છે. અને એને સિંહાસન કેવું છે? તો કે સ્ફટિકનું છે. એટલે આપણને ઘણીવાર ભગવાન ચાર મેં ચાર હાથ અધર દેખાય છે, હવામાં દેખાય છે, બિરાજમાન એમનું સિંહાસન ઊંચું છે એમ લાગે છે, કે પૃથ્વીથી સમપૃથ્વીથી ઊંચું રહે છે વગેરે વગેરે. રહેતું હશે, હોઈ શકે છે, શું કામ? તો કે એક આ પણ છે કે સ્ફટિકનું સિંહાસન હોવાથી આપણને એ સ્ફટિક દેખાતું નથી, પ્લાસ્ટિક કાચ જેવું લાગે છે, અને એમ જ થાય છે કે ભગવાન અધર છે. અને આમ પણ બધાના ભાવથી ઉપર ઉઠેલા છે, જગતવાસી જીવોથી વિતરાગ પરમાત્મા તો અધર ઉપર ઉઠી ગયેલા છે, એટલે એમનું સિંહાસન ઊંચું રહેતું હોય, રાખતા હોય તો પણ નવાઈ નથી. દેવકૃત છે એટલે બધું હોઈ શકે છે, પણ સ્ફટિકનું સિંહાસન કહેતા એમ સમજાય કે ખરેખર એ હોવા છતાં જગતવાસી જીવોને દેખાતું નથી. આભામંડળની વાત તો થઈ ગઈ કે એટલી આભામંડળ પ્રગટેલી છે. અને છત્ર, છેલ્લું છત્ર, જ્યાં જવાનું છે તે સિદ્ધશિલાનો આકાર પણ છત્રના આકારે છે. માટે અષ્ટપ્રાતિહારીમાં પણ ભગવાન ઉપર છત્ર ધરે છે. ચોમાસાની સિઝન એટલે આપણને છત્ર અને છત્રી બહુ યાદ આવી જાય. છત્રી જેવો જ આકાર છે, ખુલ્લી રાખેલી છત્રી એવો આકાર સિદ્ધશિલાનો છે. કોઈ છત્ર કે કોઈ છત્રી કે એના ઉપરથી રૂઢ ભાષામાં છત્ર થઈ ગયું કે ભગવાન પર આપણે ત્રણ છત્ર ચડાવીએ છીએ. તે રત્નત્રયના હિસાબે, ત્રિગળાના હિસાબે આપણે ત્રણ છત્ર રાખીએ છીએ. તો આ અષ્ટપ્રાતિહાર્ય છે. પ્રતિહાર એટલે તીર્થંકરનું ધર્મરાજ્ય પણ બતાવનાર, કે આ ધર્મ ચક્રવર્તી પ્રવર્તી રહ્યો છે, ધર્મ ચક્રવર્તી વિરાજમાન છે, તીર્થંકર દેવ શોભાયમાન છે, એટલે એના આઠ પ્રતિહાર છે, આઠ દરવાજા છે. આમાં કંઈ કહેવાનું છે કે આગળ જો ભક્તામણ સ્તોત્રમાં અને ગણેશ સ્તુતિ સ્તોત્રમાં આવી બધી વાત આવતી હોય, એમાં કોઈ કોઈ ગાથામાં અષ્ટપ્રાતિહાર્ય મૂકેલું છે. બીજો બોલ છે, સ્થૂળ અલ્પ સ્થૂળ તેથી પણ સ્થૂળ, દૂર દૂરમાં દૂર તેથી પણ દૂર એમ જણાય છે, અને તે ઉપરથી સૂક્ષ્મ સૂક્ષ્મમાં સૂક્ષ્મ આદિનું જ્ઞાન કોઈકને પણ હોવાનું સિદ્ધ થઈ શકે. કેવલ જ્ઞાનીને તો સ્થૂળ સૂક્ષ્મ દૂરનું બધું જ ગમે ત્યાંનું હોય, ચૌદ રાજલોકમાં હોય તો બધું દેખાય જ છે, એટલે એ તો સવાલ જ નથી. એ સિવાય પણ કોઈને અવધિજીન મનોપરિયોજીન હોય તો કેટલાક ભૂતગલો આપણે જાણીએ છીએ, બધી વાત થઈ ગઈ છે, કેટલીક મર્યાદા સાથે પણ અરૂપી દ્રવ્યના અને મનરૂપી પરિણત થયેલા ભૂતગલ એટલે રૂપીના, રૂપી દ્રવ્યોના અને પછી અરૂપી દ્રવ્યના, મનને અરૂપી કહ્યું છે, અરૂપી છે, તો એ બંનેના ભૂતગત પરિણામ જોઈ શકીએ છીએ. એટલે કહે છે કે કેટલાક સૂક્ષ્મ જોઈ શકે, કેટલાક સ્થૂળ જઈ શકે, કેટલાક દૂર, કેટલાક એથી દૂર. હવે કેવલ જ્ઞાની, અવધિજીન અને મનોપરિયોજીન સિવાયના પણ કેટલાક જીવો એવા છે કે જેને આંખનો કાનનો વિષય ઘણે ઘણે લાંબે દૂર સુધી અને ઘણું ઘણું જોઈ શકે. કીડીને કોઈ કે સો જોજન જોઈ શકે કે હજાર જોજન સુધી સૂંઘી શકે, સુગંધ આવી શકે કે દુર્ગંધ આવી શકે.
તો આપણે માનવું પડે, કેમ કે શાસ્ત્રોમાં કહ્યું છે ને એવી કીડી વગેરે જંતુ હોય છે, તો એવી રીતે મનુષ્યમાં પણ કેટલાકની આ શક્તિ હોય છે. પંચેન્દ્રિયના વિષય છે, વિષય ખરાબ નથી, વિષય પ્રત્યેનો ભાવ ખરાબ છે. તો કે વિષય વસ્તુમાં એ આવે છે કે વિષયનું કાર્યક્ષેત્ર એટલું વિશાળ છે કે દૂર સુદૂર સુધી જોઈ શકે છે. કોઈએ જરૂર પ્રશ્ન કર્યો છે કે કોઈ વ્યક્તિનો દાવો હોય કે અમે તો આટલા માઇલ સુધી જોઈ શકીએ છીએ. આંખનો પણ જે વિષય છે એથી પણ એની મર્યાદા એટલી બધી છે, વચ્ચે દિવાલ આવી જાય કોઈ કહી શકે કે દિવાલ કે પુલની આજુબાજુ કે પાછળ જોઈ શકીએ છીએ. અને સીધું હોય તો પણ એમ કે આપણે થોડા વખત પછી કહી દઈએ કે આટલા ફૂટ કે આટલા માઇલથી હવે દૂર કંઈ દેખાતું નથી. એક માઇલ પણ ઘણો થઈ ગયો, એક માઇલ એટલે 5,280 ફૂટ થયા, એટલું જોઈ શકીએ તો એ સારું. તો કે એક ખૂણાથી બીજો ખૂણો, એક મોટો વિશાળ ખંડ હોય અને એક કોર્નરથી બીજો કોર્નર જોવું હોય તો 25 ફૂટ દૂર હોય, 40 ફૂટ દૂર હોય તો પણ એમ થાય કે દૂર પડે છે. જ્યારે કેટલાક જીવોને દૂરમાં દૂર દેખાઈ શકે છે, દેખી શકે છે. શક્તિ છે આત્મા તો વાપરી શકે છે, હોઈ શકે છે. એવી જ રીતે સ્થૂલ અને સૂક્ષ્મ પૂતગલ, કોઈકને ઝીણા અક્ષર પડે છે અને કોઈકને ગમે તેટલા ઝીણા હોય પણ મેગ્નિફાયરની જરૂર નથી અને દૂર સુદૂરથી વાંચી શકે છે, જોઈ શકે છે. તો એવા જીવોની એવી આત્મિક શક્તિ હોઈ શકે છે, ન હોય એમ નહીં. એટલે ઘણા જ વ્યાપક અર્થમાં લખ્યું છે, આ બધા જીવોનો સમાવેશ કર્યો લાગે છે. સ્થૂળ, અલ્પ સ્થૂળ, સ્થૂળ દૂર, દૂરમાં દૂર, તેથી પણ દૂર એમ જણાય છે. અને તેવી જ રીતે સ્થૂળ અને સૂક્ષ્મ પરથી સૂક્ષ્મની વાત લીધી છે કે સૂક્ષ્મ સૂક્ષ્મતર આદિનું જ્ઞાન પણ કોઈકને થઈ શકે. ત્રીજું છે નગ્ન એ આત્મમગ્ન. રચનામૃતિમાં એક જગ્યાએ આવે છે કે નાગો એ બાદશાહથી આગો, એ કહેવત થઈ ગઈ છે. શું કામ? તો કે બાદશાહના બાદશાહ, રાજાના રાજા, સમ્રાટના સમ્રાટ, એના કરતાં પણ જો આગળ કોઈ હોય, ગુરુનો ગુરુ કે એનો ગુરુ, તો કે એ કોણ છે? તો કે રાજા મહારાજાથી પણ દૂર. દૂર એટલે ડિસ્ટન્સથી તો દૂર કરો કે રાજા રાજદરબારમાં, શહેરમાં, નગરમાં રહેતો હોય અને સંન્યાસી, મુનિ, અણગાર, ઘર વિનાના જંગલમાં વસવાટ કરતા હોય, તો કે એનાથી ડિસ્ટન્સથી પણ સ્થૂળ દૃષ્ટિ આગો છે અને બંનેની દશામાં પણ ઘણું આગો છે. ઘણા ગૌનું, ઘણા જોજનનું કમ્પેર ન થાય એટલું અંતર છે, તો કે આગો છે. કેમ કે પેલો આત્મામાં મગ્ન છે, પેલો રાજકથા, વિકથા, સંસારમાં મગ્ન. એટલે અહીંયા કહી દીધું કે નગ્ન એ આત્મમગ્ન. શું કામ? એ શું નગ્ન છે? તો કે નગ્ન ભાવ ગુંડ ભાવ સહ અસ્નાનતા અદંત ધોવન આદિ પરમ પ્રસિદ્ધ જો. એમાં તો દિગંબરચર્યા લખી, દિગંબર મુનિચર્યા લખી છે, પણ પાંચ ઇન્દ્રિયના વિષયથી પંચમુષ્ટિ લોચ કરે છે. એટલે પાંચ ઇન્દ્રિયના વિષયનો પણ એ લોચ કરી નાખે છે કે હવે હું પાંચ ઇન્દ્રિયના વિષયમાં લુપ્ત નહીં થાઉં અને છઠ્ઠું મન એને પણ વશ નહીં રહું. એટલે અવશ્ય કરે છે, અવશ થઈ જાય છે, વિવશ પરવશ નહીં, સ્વવશ અને અવશ. એનું નામ એ સર્વસંગ પરિત્યાગ, દીક્ષા, ઘર છોડે છે તે અણગાર, આત્મજ્ઞાન છે તે મુનિપણું, અને પછી સર્વસંગ પરિત્યાગ લે છે તે. તે નગ્ન છે, આત્મમગ્ન છે. માત્ર વસ્ત્રનો પરિગ્રહ નથી એમની, માત્ર પાત્રા એટલે તરપડી વગેરે એના પરિગ્રહ નથી એમની, પણ અંતરંગ પરિગ્રહ પણ છોડ્યો છે, માટે ત્યાં નગ્ન તે આત્મમગ્ન. બાહ્ય નગ્નતા માત્ર નથી, બાહ્ય પરિગ્રહ રહિતપણું નથી, પણ અંતરંગ એટલે મિથ્યાત્વ, 4 કષાય અને 9 નો કષાય, આ 14 પરિગ્રહનો ત્યાગ છે. ગ્રંથિભેદ થઈ ગયો છે, આત્મજ્ઞાન થઈ ગયું છે, એને નિર્ગ્રંથ કહીએ છીએ તેની વાત છે. એટલે નગ્ન તે આત્મમગ્ન એટલે એ આત્મામાં જ ડૂબેલા છે, આત્મામાં નિમજ્જન કરે છે, રમણતા કરે છે, એટલે ત્યાં આત્મમગ્ન કહ્યું છે. એટલે એને બાહ્ય અને અંતરંગ બંને રીતે નગ્ન કહી દીધા છે. ચોથું છે ઉપહત બરાબર હણાયેલા. અન ઉપહત એટલે નહીં હણાયેલા. સંસ્કૃતમાં હન ધાતુ છે, હન એટલે હણવું, જેના પરથી ઘાત શબ્દ થઈ ગયો કે આની એણે ઘાત કર્યો, જીવનો ઘાત કર્યો, પશુનો ઘાત કર્યો, વધ કર્યો, હિંસા કરી તે. તો અહીંયા હનનું હદ થયું છે, એટલે હન એટલે હણવું, હત એટલે હણાયેલા, ઉપહત એટલે હણાયેલા, અનુપહત એટલે નહીં હણાયેલા. કોઈક શાસ્ત્રમાં શ્લોક ગાથા આવેલી છે, એનું ગુજરાતી કર્યું છે, અર્થ કર્યો છે. ઉપસ્તંભ જન્ય એટલે આધારભૂત. અગ્રો શબ્દ લાગે ઉપસ્તંભ, આપણે સ્તંભ એટલે થાંભલો કહીએ છીએ, એવી રીતે ઉપસ્તંભ જન્ય. ઉપ લાગ્યો એટલે સ્તંભનો સ્તંભ થઈ ગયું, અને જન્ય એટલે કે થાંભલા જેવું, એટલે કે આધારભૂત. જેમ થાંભલાના આધારે બધું રહે છે, સ્તંભના આધારે બધું રહી શકે છે, તેમ ઉપસ્તંભ જન્ય એટલે આધારભૂત. પછીનો શબ્દ છે અભિધેય. વસ્તુ ધર્મ કહી શકાય એવો અભિધેય. ઘણી વખત આવે કે શાસ્ત્ર કરતા શાસ્ત્ર લખે છે, તો એનું અભિધેય શું છે, એનું મંગળ શું છે, એનું પ્રયોજન શું છે, એનું વિષય વસ્તુ શું છે, એનો સબ્જેક્ટ મેટર શું છે. તો એ શાસ્ત્ર કરતા 5 વસ્તુ હંમેશા ધ્યાનમાં રાખે છે, લક્ષમાં રાખે છે, એટલે મંગળાચરણ કરે છે, એટલે સ્તુતિ લખે છે, પછી અભિધેય આવે છે. તો કે વસ્તુ ધર્મ કહી શકાય એવું.
એમાં શું, કયો વસ્તુ લેવું છે, કયો વિષય લેવો છે, એનું પ્રયોજન શું છે, એ પાંચે પાંચ વસ્તુ એમાં આવે. એટલે અહીંયા અભિધય કહેતા વસ્તુ ધર્મ કહી શકાય. પાઠાંતર એટલે એક પાઠની જગ્યાએ બીજો પાઠ આવે તે. કોઈક વખત કૃપાળુદેવે મોક્ષમાળામાં કે ક્યાંય લખ્યું હોય, પછી નીચે સાઇન કરી હોય ફૂટનોટમાં કે પાઠાંતરે આમ, કે વશ તો વશ, અહીંયા બસ હતું કે વશ હતું. એવી રીતે ઘણી વખત એમ થાય, પુષ્પ પાંખડી જ્યાં દુભાય ત્યાં પાઠાંતરે બીજું કાંઈ છે, મૂળમાં બીજું છે, પછી બદલાયેલું છે કે લાગે છે. એ વાંચ્યું છે એટલે કહું છું, એમાં અર્થભેદ થતો નથી એટલે ચાલે. એટલે પાઠાંતર હોય, કોઈ પશુ લખે ને કોઈ જાનવર લખે, તો ત્યાં પાઠાંતર કે કંઈક પ્રાસમાં લખવામાં એ વખતે એ શબ્દ આવ્યો હોય તો લખી દીધો હોય, પણ પાઠાંતર પછી ફેરફાર પોતે કર્યો હોય, અગર કોઈને કરવા આપ્યું હોય, અગર જેણે કર્યો હોય એ પોતાની દૃષ્ટિ તળે નીકળ્યું હોય અને ઓકે કર્યું હોય, પ્રમાણભૂત ગણ્યું હોય કે વાંધો નથી, બરાબર છે, સારું લાગે છે, ચાલશે, ઓકે કહી દીધું હોય, તો એ સંમતિ આપી દીધી છે એટલે એ જ્ઞાની પુરુષે જ લખ્યા બરોબર છે. એમાં કોઈએ ડાપણ કર્યું છે, સ્વચ્છંદ કર્યું છે એવું નથી. એટલે પાઠાંતર કહેતા એક પાઠની જગ્યાએ બીજો પાઠ આવે તે. અર્થાંતર કહેવાનો હેતુ બદલાઈ જાય તે. કૃપાળુદેવ તરત જ લખી નાખે. પાઠાંતરની છૂટ, શબ્દાંતરની છૂટ, પશુ પંખી કે જેમ હમણાં વાત થઈ તેમ, પણ જાનવર શબ્દ ન ગમે કોઈને લખવો બોલવો, અર્થ તો સરસ થાય છે પણ ગમે નહીં, એટલે એમ લખે કે પશુ, ઢોર પણ ન ગમે આપણને, શિષ્ટ શબ્દ જ લાગતો નથી, તો ઢોરની બદલે જાનવરની બદલે પશુ લખે. અથવા તો કોઈ વખત જાનવર જ શોભે એવું હોય કે જાન, જીવ, જ્ઞાન, ધ્યાન, પ્રાકૃતમાં અપાણ, વસીરામ, ઠાણેણમ, મોણેણમ, જાણેણમ. એ જાણેણમ શું છે તો કે ધ્યાન વડે, ધ્યાન કરવા માટે હું નમસ્કાર કરું છું, દેહભાવનું કાળસર કરું છું, આત્માને ઓસિરાવી દેવું છું નહીં, અપાણમ ઓસિરામી એમ નહીં, આત્માને ઓસિરાવી છે એમ લખ્યું છે કૃપાળુદેવે, કે પોતે આત્મા છે જ ભૂલી ગયો છે, આત્મા છું એમ હું છું ને બદલે છું મંતર થઈ ગયો છે એમ લખે છે પોતે અપાણમ ઓસિરામીમાં. પણ એવું નથી, આપણે જાણીએ છીએ. તો જાણવું, જાણ એટલે ત્યાં જ્ઞાન અને ધ્યાન શબ્દ છે પ્રાકૃતમાં, જાણેણમ કહે છે. તો જાનવર કહેતા પણ શ્રેષ્ઠ જ્ઞાન, કોઈ કોઈને ગાઢ રૂપે કહીએ તો જરાય ગાઢ છે જ નહીં, દરેક ગાઢમાં મહાત્મ્ય જ છે. ગાઢ ઘીની નાળ જેવી છે, જે શબ્દ અપશબ્દ ગાઢ કહીએ તેમાં આત્મા પરમાત્માના જ વિશેષણ લગભગ છે. જે આપણને પાંચ સાત શબ્દો વાંચવા સાંભળવામાં આવતા હોય, કદાચ વાંચવામાં તો ન આવે પણ સાંભળવામાં, તો કદાચ સાંભળવામાં આવતા હોય તો ત્યાં જરાય ગાઢ નથી, પણ ત્યાં શ્રેષ્ઠ જ્ઞાન કેવું છે, આત્મજ્ઞાન કેવું છે, વર શ્રેષ્ઠ અને જાન જ્ઞાન, શ્રેષ્ઠ જ્ઞાન અને શ્રેષ્ઠ ધ્યાન. અને જાન એટલે જીવ, આપણે કહીને જાનના જોખમે ચૈતન્ય આત્મા, તો તે શ્રેષ્ઠ તો આત્મા જ છે ને, આત્મા સિવાય શું છે. પણ આપણે હંમેશા જાનવરનો અર્થ પશુ ગણી નાખ્યો છે. વ્યવહારમાં એવું બોલાય છે એટલે લેવો પડે, પણ કોઈ કહે તો કાંઈ ખોટો નથી. અહીંયા પાઠાંતર અર્થાંતરની વાત કરતા એટલે કહેવાનો હેતુ બદલાઈ જાય તો ખોટું પડે. ખરેખર ચાર પગવાળું પ્રાણીની જ વાત કરવાની હોય ત્યાં પછી આ વાત ન કરવા બેસાય, ત્યાં અર્થાંતર થઈ જાય છે. ત્યાં પશુ એટલે પશુ જ રાખવું જોઈએ, તિર્યંશ એટલે તિર્યંશ જ રાખવું જોઈએ એવી રીતે. ત્યાર પછીનું છે વિષમ. વિષમ એટલે યથાયોગ્ય નહીં, ફેરફારવાળું, વધતું ઓછું. આ બહુ સમજવા જેવો શબ્દ છે, ક્યાંય વિષમના અર્થ આવા નહીં હોય. સમ અને વિષમ, વિષમ એટલે અસમાન આવશે અને અસમાન એટલે ઓછું વધતું આપણે કહીએ, પણ ફેરફારવાળું અને યથાયોગ્ય નહીં એ ભાગ્ય જ આવે. અને કૃપાળુદેવે જ્યારે જ્યારે વિષમ શબ્દ વાપર્યો છે ત્યારે આમાંના અર્થ બેસતા જ હોય છે. એટલે આપણે ખરેખર કૃપાળુદેવે લખી દીધું તો આપણને એમનો ઉપકાર છે ખરેખર, નહીંતર વાંચવું, વિચારવું, શોધવું પડે કે આ શું લખ્યું છે. વિષમ લાગે સીધો સાધો શબ્દ, વિષમને આપણે શું કહીએ, વિષમ કાળ, ભયંકર કાળ કહીએ, દુષમ અને વિષમ. પણ વિષમ એટલે યથાયોગ્ય નહીં. કોઈક કોઈક પત્રમાં, અગર તો પત્ર સિવાય વ્યાખ્યાનુસાર ઉપદેશ છાયામાં ગમે ત્યાં હશે કે ઉપદેશ નોંધમાં હશે, વિષમનો અર્થ સમજ્યા હોય તો ત્યાં એ વસ્તુ બેસે છે, બાકી સમજાતી નથી. એ વિષમનો જ અર્થ વસમું થઈ ગયું. વસમું આપણે રૂઢ ભાષામાં બોલીએ છીએ, એને વસમું લાગ્યું, આ વસમું લાગે એવું છે, આ વસમું છે, તો વિષમ વસમું. વસમું ગુજરાતી રૂઢ વ્યવહારમાં સમજાય છે, પરમાર્થમાં વસમું આવે ત્યાં નથી સમજાતું. કેવલી ભગવંતને પણ વસમું લાગે એવું છે, તીર્થંકર આદિને પણ વસમું લાગે છે, ત્યાં યથાયોગ્ય નહીં, ફેરફારવાળું, ઓછું વધતું એ અર્થ બેસે. આપણને જે વસમું લાગે છે, જે સહન કરવું અઘરું લાગે છે, વિકટ લાગે, મુશ્કેલ લાગે, અઘરું લાગે, ત્યાં એ વસમું તીર્થંકર દેવ કે અરિહંતને ન હોય, કેવલીને ન હોય, ત્યાં વસમું એટલે કૃપાળુદેવે જે આ વિષમનાટ લખ્યા છે તે બેસે. આત્મદ્રવ્ય એ સામાન્ય વિશેષ ઉભયાત્મક સત્તાવાળું છે. સામાન્ય ચેતન સત્તા એ દર્શન અને સવિશેષ ચેતન સત્તા એ જ્ઞાન. હવે વિષય બદલાઈ ગયો.
આત્મદ્રવ્ય એટલે આપણે આત્મદ્રવ્ય ખરા ખરા વગર વિચારીએ કહી દેવાનું. ઊંઘમાં સ્વપ્નમાં ઘેનમાં જમતા ખાતા પીતા ઉઠતા આપણે દ્રવ્ય ખરા જ, આપણે પદાર્થ ખરા જ, આપણે ધન ખરા જ, આપણે આત્મદ્રવ્ય ખરા જ. એ સામાન્ય વિશેષ ઉભયાત્મક સત્તાવાળું છે. એટલે આપણી પાસે બે સત્તા છે, એક નહીં, સામાન્ય સત્તા અને વિશેષ સત્તા. કોઈ પણ આત્મા પાસે બે સત્તા છે, કોઈ પણ આત્મા પાસે. તો આપણી પાસે તો છે જ, આપણે એનો વિચાર કરી શકીએ છીએ, એ ભાવમાં આવી શકીએ છીએ, એટલો ફરક. અને બીજા જીવો એ ભાવમાં નથી આવી શકતા, અથવા એનો એને લક્ષ પણ નથી, ખ્યાલ પણ નથી. કઈ બે સત્તા છે? તો કે સામાન્ય સત્તા અને વિશેષ સત્તા. ઇન જનરલ કહીએ છીએ તે સામાન્ય, કોમન, અને સ્પેશિયલ કહીએ છીએ તે વિશેષ. સામાન્ય સત્તા, વિશેષ સત્તા. સામાન્ય સત્તા કોને કહેવાય, વિશેષ સત્તા કોને કહેવાય? તો કૃપાદેવે લખી દીધું છે, સામાન્ય ચેતન સત્તા એ દર્શન, અને સવિશેષ ચેતન સત્તા એ જ્ઞાન. જ્ઞાન અને દર્શન આત્માના ગુણ છે, જ્ઞાન અને દર્શન આત્માની આંખ છે. કોઈ પાક કે પણ હું તો આંખ જ રાખું, બે આંખ જોઈએ આપણને. જૈન કળશ ત્યાં જ જુદો પડે છે, જ્ઞાન અને દર્શનની બે આંખ બતાવી હોય, નહીંતર જૈન કળશ ના કહેવાય. ત્યાં જ કળશ જુદો પડે. ક્યાંય પણ જોવામાં આવે તો ઉપર બે આંખ હોવી જોઈએ, અને હોય દેખાય એટલે આપ સમજવું કે આ કંઈક જ્ઞાન દર્શનની વાત એનો લક્ષ કરાવે છે. જ્ઞાન દર્શન ગુણ પણ છે અને જ્ઞાન દર્શન ઉપયોગ પણ છે. અહીંયા એ જ વાત કેવી છે એટલે હવે વિગતમાં જઈએ. તો સામાન્ય સત્તા એ દર્શન, એ દર્શનને મહાસત્તા કહે છે, અને જ્ઞાનને અવાંતર સત્તા કહે છે. હવે શાસ્ત્રોના શબ્દો આવે છે. ક્યાંય પણ વાંચવામાં આવે મહાસત્તા એટલે સમજી જવું કે આ દર્શનની વાત આવે, ક્યાંય પણ અવાંતર સત્તા આવે એટલે જ્ઞાન, બીજું કાંઈ. અને એ ઘણી જગ્યાએ આવતું હોય છે, અને એ સમજાય એમ કબેડો પાર છે. ઉપયોગ એ સાધના છે, ઉપયોગ એ ધર્મ છે. આ દર્શન જ્ઞાન એ ગુણ છે, અને એ ઉપયોગમાં આવી જઈએ, જ્ઞાન ઉપયોગ દર્શન ઉપયોગનું ભાન થઈ જાય અને એમાં ટકી જાય એટલે આપણને આત્માનો અનુભવ થાય છે. એટલે ખરેખર સમજવા જેવી વાત છે. આગળ લઈએ એમના જ શબ્દોથી. પાંચમું છે સત્તા સમુદભૂત. સમ્યક પ્રકારે સત્તાનો ઉદયભૂત થવું, પ્રકાશવું, સ્ફૂરવું, જણાવવું તે. હવે આ જે સામાન્ય સત્તા કઈ, વિશેષ સત્તા કઈ, ઉદ્ભૂત એ સત્તામાંથી ઉદ્ભવે છે. સમ્યક પ્રકારે ઉદ્ભવવું થાય છે, પ્રકાશવું થાય છે, સ્ફૂરવું થાય છે, એનો અર્થ બીજો કાંઈ નહીં પણ એટલે ઉપયોગ. ઉપયોગ લક્ષણે સનાતન સ્ફુરિત એવા આત્માને, 913 નંબરના પત્રની શરૂઆત એવી છે. તો કે ઉપયોગ લક્ષણ તો છે જ, અને સનાતન સ્ફુરિત એવા આત્માને એક એક ક્ષણે ઉપયોગ તો છે જ, ક્યારેય નહોતો એવું નથી આત્માને, કોઈ ગતિમાં નહોતો એવું નથી, આજે છે, અત્યારે છે. ઉપયોગ એ જ્ઞાન દર્શન ઉપયોગ એના પ્રકાર છે. તો કે એ હંમેશા છે, અને એની જ આપણને સ્ફૂર્તિ સ્ફૂર્ણારીએ છે. ઉપયોગ જતો રહીએ, ઉપયોગ નથી તો જીવ અજીવ થઈ જાય છે, જડ થઈ જાય છે. ઉપયોગ એ જીવનું લક્ષણ છે. એટલે આ બધું સમજવાનું છે. પછી છઠ્ઠો બોલ છે દર્શન, કે દર્શન એટલે જગતના કોઈ પણ પદાર્થનું ભેદરૂપ રસ ગંધ રહિત નિરાકાર પ્રતિબિંબિત થવું, તેનું અસ્તિત્વ જણાવવું. નિર્વિકલ્પણે કાંઈ છે એમ આરસીના જપકારાની પેટે સામા પદાર્થનો ભાસ થવો, એ દર્શન. વિકલ્પ થાય ત્યાં જ્ઞાન થાય. એટલે ત્યાં જ્ઞાન થાય એટલે જ્ઞાન ઉત્પન્ન થાય એમ નહીં, ત્યાં દર્શન ઉપયોગ છે અને ત્યાં જ્ઞાન ઉપયોગ છે. જ્યાં દર્શન કહ્યું ત્યાં દર્શન ઉપયોગ, જ્ઞાન કહ્યું ત્યાં જ્ઞાન ઉપયોગ છે. હમણાં જ બધા આવ્યા, પધાર્યા કોઈ અમુક સુદર્શન કરવા. સામાન્યપણે જોઈ લીધું કે અહીંયા અવાજ આવે છે, અહીંયા ભક્તિ ચાલે છે, અહીંયા આલોચના ચાલે છે, અહીં સ્વાધ્યાય ચાલે છે, એટલું જ જોયું. પછી જોઈને દર્શન કર્યા કે કૃપાળદેવનું મંદિર છે એટલે કૃપાળદેવનું ચિત્ર પણ છે, તો ત્યાં સામાન્યપણે છે. આંખથી જોવા છતાં કોઈ આડું ઉડું જોતું નથી, માનો કે લગભગ બધાની ટેવ એવી છે કે જોવાઈ જાય, પણ માનો કે કાંઈ જોયું નથી. ઇન જનરલ સામાન્યપણે જોઈ લીધું કે હોલ છે, પ્રાર્થનાઓ છે, ભક્તિ સ્વાધ્યાય ચાલે છે, કૃપાદેવનું ચિત્ર પણ છે, અને પ્રેમથી શાંતિથી ખમાસમણા નમસ્કાર કરે છે. અને કોઈક જીવને તરત જ થાય છે, એક ચિત્ર પડચી નથી, સાત ચિત્ર પડચી છે, ત્રણ ચિત્ર પડચે છે, ઓઇલ પેઇન્ટ છે, ઓરિજિનલ છે નથી, આવડા છે, મોટા છે, નાના છે, આવા ક્યાંય નથી, આવા ક્યાંય છે. અગર હોલ આવડો છે એમાં આટલા વ્યક્તિ બેઠા છે, ભાઈઓ છે, બહેનો છે, અને આલોચના ચાલે છે કે ભક્તિ ચાલે છે, વાંચનમાં કયો પત્ર ચાલે છે, એક સાથે કેટલા બધા વિચારો આવી જાય, કેટલા બધા વિકલ્પ કરે અને કેટલું બધું જણાઈ જાય. એ જીવને એમ થાય છે મેં એક સાથે, એક સમય તો નહીં પણ એક સેકન્ડમાં, પાંચ સેકન્ડમાં જોયું કે તરત જ મગજમાં વિચાર આવ્યા અને મેં બધું જાણી લીધું, જોઈ લીધું. ખરેખર વચ્ચે સમય જાય છે જે આપણા લક્ષમાં નથી. આપણે જોઈએ અને મન વિચાર કરે એ વચ્ચે સમય જાય છે. એટલે જોયું ત્યારે શું કહેવાય, સામાન્યપણે જોઈ લીધું એને દર્શન કહેવાય, દર્શન ઉપયોગ કહેવાય. અને જેવું આ બધા વિચાર આવ્યા, સારું ખરાબ, સાચું ખોટું, ઊંચું નીચું, બરાબર છે કે નથી, શબ્દમાં જોડણીમાં ભૂલ છે કે નહીં, આ બોધામૃતનું વચન છે કે ઉપદેશામૃતનું, ઉપદેશામૃત છે કે વચનામૃતનું, એમ છે બધું
ઝપાટા બંધ વિચારો આવવા લાગે છે, ભાવ આવવા લાગે છે, એ જ્ઞાન ઉપયોગનું કામ છે. વિકલ્પ કરવા, વિગતમાં જવું, ડિટેલ્સમાં જવું, લાંબુ કરવું, એ બધાનું કામ કોનું છે? જ્ઞાન ઉપયોગનું કામ છે. અને કંઈ નથી કરતા, સામાન્યપણે જોઈ લીધું કે કોક મળ્યું તો રસ્તામાં કોઈક મળ્યું, જેમ ઘણા ઝાડના ઘણા પાંદડા પડે છે રસ્તામાં, તો નથી એના સામે જોવા બેસતા, જોઈએ તો પણ ગણવા બેસતા નથી, વીણવા બેસતા નથી, દુર્લક્ષ લઈએ છીએ. સાદી ભાષામાં કે હોય હશે છે, જોઈ લીધું, જાણી લીધું, કોઈકને ઘણું થાય કે હમણાં બહુ પાંદડા પડે છે, હમણાં આમ છે, હમણાં જ વાળ્યું તો કોઈ સાફ નથી, આ કોણે કર્યું, ક્યાં ગયા, આ લીમડાના છે, આ લીમડીના છે વગેરે, તો એને જ્ઞાન ઉપયોગનું કામ છે. આપણે ચાલતા ચાલતા સામાન્યપણે કાંઈ જોયું છતાં કાંઈ ભાવ ન કર્યા, બસ જોઈ લીધું, જાણી લીધું, આત્માનો સ્વભાવ છે જોવા જાણવાનો, તો ત્યાં સુધી દર્શન ઉપયોગમાં છે, કોઈ જ વિકલ્પ નથી. જેવો વિગત કે વિકલ્પમાં ઉતરે છે તે જ્ઞાન ઉપયોગ છે. આ વસ્તુ છેક સુધી, જ્યાં સુધી દર્શન ઉપયોગ જ્ઞાન ઉપયોગમાં સ્થિતિ નહીં થાય, આત્મઅનુભવ નહીં થાય, કેવલ જ્ઞાન નહીં થાય, ત્યાં સુધી સમજીએ જ છૂટકો છે, આજે કે કાલે કે ભવાંતરે. આ નથી કર્યું આપણે, ઉપયોગમાં નથી આવ્યા, ઉપયોગ હોવા છતાં ઉપયોગ પર ઉપયોગ આવ્યો નથી, આપણો સ્વભાવ આપણું સ્વરૂપ પાસે હોવા છતાં એનો લક્ષ થયો નથી, એનો અનુભવ થયો નથી, એટલે અત્યારે આપણે એની વિચારણા કરીએ છીએ, સમજવા પ્રયાસ કરીએ છીએ. બાકી આટલું જ કરવાનું છે. શાસ્ત્રોનો તો સમુદ્ર છે, કેટલા વાંચીશું, ક્યારે પાર આવશે? જીન પ્રવચન દુર્ગમ્યતા થાકે અતિમતિમાન અવલંબન શ્રી સદગુરુ સુગમ અને સુખાણ, તૈયાર માલ પૂછ્યો છે એમણે, તો આપણે તો જમી જ લેવાનું છે. એટલે આટલી વાત હતી, એ દર્શન અને જ્ઞાનની હતી. જગતના, આમાંથી જ વાંચીએ, જગતના કોઈ પણ પદાર્થનું ભેદરૂપ રસગંધ રહિત નિરાકાર પ્રતિબિંબિત થવું અને તેનું અસ્તિત્વ જણાવવું, નિર્વિકલ્પણે કાંઈક છે એમ આરસીના જપકારાની પેઠે સામા પદાર્થનો ભાવ થવો, ભાસ થવો, એ દર્શન. ત્યાં જરાક જુદી રીતે મૂક્યું, આ આપણે વિચારની રીતે લીધું હતું. કંઈક જુએ છે તો જેમ એમ થાય કે આપણે આમ જ જોઈએ છીએ, બાજુમાંથી એમ થાય કે કાંઈક પંખીડું ગયું, જરાક પડછાયા જેવું લાગે, ખરેખર પડછાયો નથી, પણ કાંઈક પંખી હમણાં ઉડીને ગયું એમ લાગે, તો એ ભણકારો થયો, ભાસ થયો, તો ત્યાં એ દર્શન થયું. જોયું નથી બે આંખથી, છતાં આપણને ખ્યાલ આવે છે, અને બે આંખથી જોઈએ તો પણ ખ્યાલ આવે છે, નહીતર પણ આવે છે, પણ બે આંખથી જોઈએ ત્યારે નિર્ણય થઈ જાય છે, કબૂતર હતું, ચકલું હતું, અથવા કેમ આવ્યું, ક્યાંથી આવ્યું, કંઈક વિકલ્પ મૂકતું જાય છે. પેલું સામાન્યપણે છે, એને કોઈ આકાર પણ નથી કે કંઈક ગયું, કંઈક પડછાયો ગયો, કંઈક ગયું, પસાર થયું, તો ત્યાં એ દર્શન છે, કેમ કે ત્યાં નિરાકાર કીધું છે. એટલે દર્શન ઉપયોગ છે એ નિરાકાર છે, એ નિર્વિકલ્પ છે, એને આકાર નથી, ત્યાં વસ્તુ જ નથી, વસ્તુનો વિચાર નથી, તો આકાર છે ન હોય એટલે કાંઈ નથી. પછી આ ઘર તે ઘર, આ વસ્તુ તે વસ્તુ, આવી તેવી કરે છે, આમ તેમ કરે છે, તે બધું જ્ઞાન ઉપયોગનું કામ છે. આટલું આપણે સમજ. ઉપયોગના મુખ્ય બે પ્રકાર, તે દર્શન ઉપયોગ, જ્ઞાન ઉપયોગ. સાતમા બોલ પર જતા પહેલા ઉપયોગ મુખ્ય બે પ્રકારે, દર્શન ઉપયોગ અને જ્ઞાન ઉપયોગ. પણ શાસ્ત્રોમાં વાંચો ત્યારે 12 પ્રકાર આવે ઉપયોગ, 12 પ્રકાર આવે, કેમ કે જ્ઞાનના 5 પ્રકાર, એટલે મતિ જ્ઞાન ઉપયોગ, શુદ્ધ જ્ઞાન ઉપયોગ, અવધિ જ્ઞાન ઉપયોગ, મનોપર્યોગ જ્ઞાન ઉપયોગ, કેવલ જ્ઞાન ઉપયોગ. ત્રણ અજ્ઞાન ક્યાં જાય? સમ્યક દર્શન ન હોય ત્યારે મતિ અજ્ઞાન, શુદ્ધ અજ્ઞાન, અવધિ અજ્ઞાન, અથવા કુજ્ઞાન, અથવા જે શબ્દ કયો તે, એ ત્રણ અજ્ઞાન આવે. એટલે 5 જ્ઞાન વત્તા 3 અજ્ઞાન, એટલે 8 પ્રકારના જ્ઞાન ઉપયોગ થયા. અને દર્શન ઉપયોગમાં ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન અને કેવલ દર્શન. ત્યાં મનોપર્યવ દર્શન નથી, દર્શનના ભાંગામાં આવતું જ નથી. એટલે 4 પ્રકારના દર્શન ઉપયોગ અને 8 પ્રકારના જ્ઞાન ઉપયોગ, જેમાં 5 જ્ઞાન ઉપયોગ, 3 અજ્ઞાન ઉપયોગ. આ જ્ઞાનીનું જ્ઞાન કેવું છે? સર્વજ્ઞ ભગવાન કોઈ અપેક્ષા નહીં, ક્યાંય બાકી રાખે નહીં, અજ્ઞાનને લેવું છે માં, એટલે ઉપયોગમાં લઈ લીધું. જ્યાં સુધી અજ્ઞાન દશા છે ત્યાં સુધી ઉપયોગ તો છે જ જીવને, તો પછી એને લેવો છે માં, એટલે લખ્યું કે મતિ અજ્ઞાનીનો ઉપયોગ, ઉપયોગ શુદ્ધ અજ્ઞાનીનો ઉપયોગ, અવધિ અજ્ઞાનીનો ઉપયોગ, લેવો તો પડે છે. જ્યાં સુધી સમ્યક્ત્વ નથી ત્યાં સુધી મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન તો કોઈ પણ જીવને છે, પણ અજ્ઞાન કહેતા સમ્યક દર્શન નથી માટે અજ્ઞાન કહ્યું જાય છે. મતિ અજ્ઞાન, શુદ્ધ મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન વિનાનો નથી જીવ, પણ સંકેત નથી ત્યાં સુધી એ અસમ્યક હોવાથી મતિ અજ્ઞાન, શુદ્ધ અજ્ઞાન છે. ટૂંકમાં ઉપયોગ 12 પ્રકાર આવે તો મૂંઝાવા જેવું નથી, સાચું જ છે, ગભરાવા જેવું નથી. મુખ્ય બે અને કુલ મુખ્ય ગૌણ ભાંગા ભેદ કરતા 12 ઉપયોગ. યોગ 15 ને ઉપયોગ 12 હંમેશા આવે, કોઈ પણ શાસ્ત્ર વાંચો તો. મન વચન કાયાના 3 યોગ કહી દીધા, પણ વિગતમાં જ આવે એટલે એના 15 યોગ થાય, 15 પ્રકાર થાય. એવી જ રીતે ઉપયોગ 2 કહી દીધા, પણ 2 ના 12 ને 3 ના 15 યોગ અને ઉપયોગ. અને યોગ ઉપયોગને કનેક્શન છે, ઘણું કનેક્શન છે. યુજ એટલે જોડવું,
યોગ એટલે જોડે છે, આત્માને પરમાત્મા સાથે જોડે છે તે યોગ, આત્માને મોક્ષ સાથે જોડાણ કરાવે તે યોગ. અને કેવી રીતે થાય? તો કે ઉપયોગ પોતાની પાસે છે, આત્માની પાસે ઉપયોગ છે જ, ઉપ પાસે છે, નજીક છે, અને એ જોડાવી દે છે. આત્મા કંઈ પરમાત્મા પાસે કેવી રીતે જોડાય છે? ઉપયોગ વડે. કેવી રીતે પરમાત્મા થાય છે? ઉપયોગથી. કેમ નથી થયો? ઉપયોગ ચૂકી જાય છે, એ ભૂલ છે. સાતમો બોધ છે, દર્શનાવરણીય કર્મના આવરણને લઈને દર્શન અવગાઢ પણ અવરાયું હોવાથી ચેતનમાં મૂળતા થઈ અને ત્યાંથી શૂન્યવાદ શરૂ થયો. હવે દર્શનાવરણીય કર્મની વાત છે, દર્શન ઉપયોગ ભૂલી જઈએ છીએ. દર્શનાવરણીય કર્મનું આવરણ આવ્યું એટલે શું થયું? તો કે દર્શન અવગાઢ પણ અવરાયું. દર્શન કયું અવરાયું? આત્મદર્શન, સમ્યક દર્શન, બધું જ, અને કેવળ દર્શન. એ અવગાઢ પણ અવરાયું, અતિશય ગાઢપણે એને આવરણ આવ્યું. શું કામ? તો કે દર્શનાવરણીય કર્મનું આવરણ છે. માટે દર્શનાવરણીય કર્મ શું અને આવરણ શું? તો કે પાંચ પ્રકારની નિદ્રા છે અને ચાર પ્રકારનું દર્શન છે. દર્શનાવરણીય કર્મ નવ પ્રકારે છે, એમાં પાંચ પ્રકારની નિદ્રા આવી. એક નિદ્રા, એક નિદ્રા નિદ્રા, એક પ્રચલા, એક પ્રચલા પ્રચલા, અને પાંચમી થીણતી અથવા ત્યાંડતી. પાંચ પ્રકારની ઊંઘો એ તો આપ જાણો ને. દર્શનાવરણ ત્યાં સીધો સાધો છે કે આપણી આંખથી આપણે જોઈ શકીએ છીએ. અંધારું હોય તો જોઈ શકતા નથી, આંખ તો એની છે. ત્યાં પૂતગલ દ્રવ્યોનો આપણા પર ઉપકાર છે, કે અગ્નિકાયના જીવોનો ઉપકાર છે, કે લાઈટ હોય તો દેખાય. બાકી જોઈ શકતા નથી, એ જ આંખ હોવા છતાં જોઈએ તેવું જોઈ શકતા નથી, જરા જરા દેખાય. તો એ જ આંખની વાત કરીએ છીએ કે ઊંઘી જઈએ છીએ, અગર આંખ બંધ રાખીએ છીએ તો આવરણ આવે છે. એટલે પાંચ પ્રકારની ઊંઘ છે એ દર્શનાવરણીયની પ્રકૃતિ છે. ખબર હોય તો ન લઉં, નહીંતર રિવાઇઝ કરી જોઉં. કે નિદ્રા કહેતા સુખે ઊંઘે અને સુખે જાગે. આજકાલ અનિદ્રાના પ્રોબ્લેમ બહુ હોય છે, કે ઊંઘ જ ના આવે, ટ્રાન્ક્વિલાઇઝર લેતા હોય, લેવા જેવી તો નથી. તો સુખે જ સુવું અને સુખે જાગવું, સુખે ઊંઘવું અને સુખે ઉઠવું, એ નિદ્રાનો પ્રકાર. પછી નિદ્રા નિદ્રા એટલે નિદ્રા, પછી અવગ્રહ આવે છે, વચ્ચે અનિદ્રા આવે. નિદ્રા અનિદ્રા એટલે સુખે નહીં, માંડ માંડ ઊંઘાવે અને માંડ માંડ ઉઠે, અથવા તો જલ્દી સુઈ જાય પણ ઉઠવામાં વાર થાય. એ જે ચાર ભંગા થાય તે પ્રકારે, એટલે સુખ દુઃખની રીતે ગણવાનું. કે ટેસ્ટથી સૂવે ને ટેસ્ટથી ઉઠે તો પહેલો પ્રકાર, પણ પછી આવતાય વાર ઉઠતાય વાર એ પ્રકારે. કોઈને આવી જાય પણ ઉઠતા વાર, કોઈને આવે નહીં પણ ઉઠવામાં વાર નહીં. આ જે બધા ભંગા છે તે નિદ્રા અનિદ્રા. કાગાની અંદર શ્વાન જેવી ઊંઘ એ પણ નિદ્રા અનિદ્રામાં આવી. આ બધું એમાં આવ્યું. નાની પુરુષે કોઈને ક્યાંય બાકી રાખ્યા નથી. પછી પ્રચલા, બેઠા બેઠા ઊંઘે. એ તો એમ થાય કે બેઠા બેઠા ઊંઘે નવાઈ લાગે, તો ઊંઘી જાય સૂઈ જાય તો જ હોય ને. બહુ બહુ તો આરામ ખુશી આમ ચેર હોય, પણ આમ કંઈ હોય રિક્લાઇનર હોય, બાકી કંઈ કોઈ બેઠા બેઠા ઊંઘે તો કે ઘણાને જોકાવતા હોય, ઘણા ઊંઘી જાય. સ્વાધ્યાય ભક્તિમાં ઘણાને ખાસ ઊંઘ આવે, એવું મીઠું આલરડા જેવું લાગે ઊંઘાવી જાય, અને કાં તો એટલું ક્લિષ્ટ કંટાળા જેવું લાગે કે થાકીને સૂઈ જાય. બે વસ્તુ હોય, બહુ જ ઠંડક હોય તો જીવને ઊંઘ આવી જાય એર કન્ડિશનરમાં બેઠા હોય એવું, અથવા તો સ્વાભાવિક કુદરતી રીતે જેવી ઠંડક અથવા એવું અનુકૂળ હવામાન હોય કે ઊંઘ આવી જાય, પ્રમાદ લાવે છે. અને બીજી રીતે કઈ ઊંઘ આવી જાય છે? તો કે એટલી બધી ગરમી પડે, એટલી બધી ગરમીને તાપ કે અસહ્ય લાગે, ને પછી હાઈ હોય કરતા, આર્ત ધ્યાન કરતા કંટાળીને થાકીને છેવટે હારીને થોડીક વાર ઊંઘી જાય. બે વસ્તુ છે. તો અહીંયા આપણે વાત કરતા હતા બેઠા બેઠા ઊંઘે તે. પછી પ્રચલા પ્રચલા, નિદ્રા નિદ્રા નિદ્રા, પ્રચલા પ્રચલા પ્રચલા, એટલે ઊભા ઊભા ઊંઘે. ઘોડા અને હાથી બેની મને ખબર છે એટલે કહું છું, આપને પણ ખબર હશે. એ બે હંમેશા ઊભા ઊભા જ ઊંઘે, ઊભા ઊભા જ ઊંઘી શકે એવી એમની શરીર રચના છે. એને બેસાડો તો ગોઠણની ઢાંકણી જે કહેવાતું એ લોક કેવું થઈ જાય છે, કે ઊભું થઈ શકે નહીં, સૂઈ શકે નહીં, કંઈ કરી શકે નહીં, એને કંઈક દર્દ આવી જાય છે, રોગ થઈ જાય છે. એટલે હાથી અને ઘોડા જિંદગીભર ઊભા જ રે, ઊભા ઊભા જ. ઘોડા ને બેઠા બેઠા એનું નીણ ઘાસ વગેરે ખાતા જોયેલા છે, આપણે જોયા હશે, પણ ઊંઘવાની વાત આવે એ તો ઊંઘે જ નહીં, ઊભા ઊભા જ. હાથી અને ઘોડા બેની ખબર છે, બીજું કોઈ હોય તો ખબર નથી. એટલે ઊભા ઊભા ઊંઘે. એટલું જ નહીં, મનુષ્યો પણ બસમાં ટ્રેનમાં થાક્યા હોય, વહેલા ઉઠ્યા હોય, રાત્રે જાગ્યા હોય, મુસાફરી કરતા હોય, ઘણા બધા વિચારવાયું ભેગા થયા હોય, તો ઊભા ઊભા પ્રેમથી એક એક બબે પાંચ પાંચ ત્રણ ત્રણ કલાક ઊંઘી જાય. આપે તો જોયા જ હશે, મારા જેવા એ કોકવા જોયા છે તો આપને વધારે ખ્યાલ હોય. તો એ પણ પ્રચલા પ્રચલામાં આવે. એને એવા પ્રકારનો ઉદય છે, એટલે એવા પ્રકારનો વ્યવસાય નોકરી વગેરે છે, એવા પ્રકારનું કમ્યુટ કરવું પડે છે, એમાં ઊભા રહેવાનો જ વારો આવે. બોમ્બે જેવામાં ફર્સ્ટ ક્લાસ પાસ હોય તો એ કે અમે ઊભા ઊભા જઈએ, સરસ. એવું બીજે પણ હશે તો એ ઊભા ઊભા ઊંઘી જાય.
તો એને પ્રચલા પ્રચલા કીધી, હાથી ઘોડા જેવા કહી દીધા ત્યાં. અને છેલ્લું સ્ત્યાનરતી એટલે થીણતી, એ ઊંઘ એવી છે. અત્યારે દુનિયામાં કદાચ એવો એકેય જીવ નહીં હોય, થોડા વર્ષ પહેલાં હતો એમ સાંભળ્યું હતું, આપણે જોયો નથી. શાસ્ત્રો પ્રમાણે ન પણ હોય, પણ ઘણો મળતો 99% તો ખરો છે કે એ જીવને એવી ઊંઘ આવે કે ઊંઘમાં એ ઉઠી જાય, જાગી જાય રાત્રે, અને એનામાં અર્ધ ચક્રવર્તી વાસુદેવ અથવા અર્ધ વાસુદેવ જેટલું બળ આવી જાય અને ઉઠીને હનુમાનજીની જેમ આખો પહાડ ઉપાડી આવે, આખું ઝાડ ઉપાડી આવે, ખાડો ખોદી આવે, એમાં કેટલું બધું 25-50, 100-200 માઇલ સુધી ચાલીને કેટલું બધું મૂકી આવે, લઈ આવે, અને આવીને પાછું સૂઈ પણ જાય, આટલું 6-8-10 કલાકમાં કરી નાખે, કોઈને ખબર પણ ન પડે. એને પૂછો તો કે કાંઈ ખબર નથી, હું તો અહીં જ હતો, કાંઈ યાદ ન હોય, કાંઈ ખબર ન હોય, કેવું ન હોય એમ નહીં, પણ કાંઈ જ ન હોય. અને એટલા બળવાળો, વધુમાં વધુ આવી ઊંઘવાળો થીણતી, એટલે શાસ્ત્રીય શબ્દ સ્ત્યાનરતી છે, એ 6 મહિનાથી વધારે જીવે નહીં. આવી ઊંઘનો ઉદય આવે પછી એ 6 મહિનાથી વધુ એનું આયુષ્ય હોય નહીં. કોઈક વખત ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં એકવાર ઘણા વર્ષ પહેલાં આવ્યું હતું કે એવો કોઈક જીવ હતો અને ઇન્ડિયામાં નહોતો, પરદેશમાં હતો, અને એને આટલા વર્ષ જીવ્યો ને પછી ગયો એમ, આવું કરતો. કાંઈક મળતું જુલતું હશે, આટલું બધું તો ન હોય, શાસ્ત્રો પ્રમાણે એવી ઊંઘવાળો અત્યારે હોઈ શકે નહીં. પણ એવો કોક જીવ ક્યારેક થાય, નાલે ભગવંતે લઈ લીધો છે એને. એટલે 5 પ્રકારની નિદ્રા એટલે દર્શનાવરણીય કર્મ, જેને દિવસે કે રાત્રે ઓછી કે વધુ ઊંઘ આવે છે તો તે પ્રકારે દર્શનાવરણીય કર્મનો ઉદય ઓછો કે વધતો છે. પોતે પોતાના હાથમાં છે, બાજી છે, પૂર્વકૃત છે એટલે આવે છે, પણ આહાર નિદ્રાને પ્રમાદ, આહાર નિદ્રાને આળસ, વધાર્યા વધે, ઘટાડ્યા ઘટે, એમ આપના જેવા વડીલોએ કહ્યું છે અને સાંભળવા માંગ્યું છે કે આહાર નિદ્રાને ઊંઘ ત્રણ ઉપર અને પ્રમાદ, એના ઉપર તો આપણા કંટ્રોલ છે નથી એમને. તો દર્શનાવરણીય કર્મમાં આ 5 નિદ્રા થઈ અને બીજા 4 દર્શન છે, ચક્ષુ દર્શન, એને આવરણ આવે છે. આંખ આંખ જેવી આંખ છે, છતાં વિઝન પુઅર હોય છે તો ત્યાં ચક્ષુ દર્શન આવરણ, કે આપણે જોઈ શકતા નથી, સારું એવું જોઈ શકતા નથી, પછી પાછા એના ઉપાય કરીએ છીએ. અચક્ષુ દર્શન, આંખ સિવાયનું જે કંઈક છે, કાનથી સાંભળીએ એ પણ દર્શન જેવું જ થયું ને, આ બાજુ અવાજ આવ્યો, આંખે જોયું નથી, પણ જે બાજુ અવાજ આવ્યો અને અનુમાન થાય, જ્ઞાન થાય, આ પથ્થરનો છે, કાચનો છે, તો એ ચક્ષુ સિવાયની ઇન્દ્રિયોથી બધું છે, તે તો અચક્ષુ દર્શન. અને કેટલીક વખત આંખ બંધ છે તો પણ ઘણા કે બંધ આંખે દેખાય છે, કેટલીક થોડુંક જોઈ શકે, પ્રેક્ટિસ પાડીએ તો જોઈ શકાય, બંધ આંખે ખરેખર દેખાય, અડધી ખુલી એમ નહીં, સહેજેય ખુલી નહીં, છતાં બંધ આંખે જોવાનો પ્રયાસ કરવાનો જ્ઞાની પુરુષોનો આજ્ઞા છે. નિધિ ધ્યાસન માટે ખરું આમ જ કે એને ફાયદો થાય, લાઇટ ન હોય ત્યારે દેખી તો ફાયદો થાય, ઇલેક્ટ્રિસિટી પાવર કટ ઓફ થાય ત્યારે, પણ આમ પણ એને દેખાય તો ખોટું નથી, અંતર્મુખ અવલોકવામાં એને આધારભૂત છે, સારું પડે, પણ એવું જીવ કરતો જ નથી, પ્રેક્ટિસ કરતો જ નથી. તો ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, ઘણી વખત આંખ પણ છે અને ઓબ્જેક્ટ વસ્તુ પણ છે, વચ્ચે દીવાલ આવી ગઈ અથવા વચ્ચે કોઈક વ્યક્તિ આડે આવી ગઈ અને તરત જ દેખાતું નથી એમ થઈ ગયું, આવરણ આવી ગયું, તો એ પણ અચક્ષુ દર્શન, ચક્ષુ દર્શન, હોવા છતાં દેખાતું નથી. હમણાં ને હમણાં જ કોઈક આગળ આડું આવી ઊભું રહી જાય અથવા કંઈક વસ્તુ મુકાઈ જાય, કોઈ મૂકવામાં આવે કે કંઈક પડે, તો તરત જ એમ થાય કે આટલા વખત પૂરતું આ વસ્તુનું આવરણ આવ્યું, તો ત્યાં ચક્ષુ જોઈ શકતી નથી, બધું તૈયાર છે તેમ છતાં, તો એ પણ ચક્ષુ અચક્ષુ દર્શન આવરણમાં જાય. એવી રીતે અવધિ દર્શન, કે અવધિ જ્ઞાન નથી એટલે અવધિ દર્શન નથી, તો એ પણ આવરણ છે. અને છેલ્લું તે કેવલ દર્શન, કેવલ જ્ઞાન નથી એટલે કેવલ દર્શનને આવરણ છે, તો એ 4 પ્રકાર. એટલે દર્શનાવરણીય કર્મના આવરણને લીધે દર્શન અવગાઢ પણ અવરાયું, એટલે કે સમ્યક દર્શન પણ ન થયું, આત્મદર્શન ન થયું અને કેવલ દર્શન ન થયું, ગાઢ પણ અવરાયું છે, એટલે ચેતનમાં મૂળતા થઈ ગઈ, સંકેત ન થઈ ગયું, ન થયું એટલે મિથ્યાત્વ, મિથ્યાત્વ એટલે મૂળતા. ઉપાયદેવ લખે છે ને, જીવ દિશામૂળ રહેવા ઈચ્છે છે ત્યાં ઉપાય પ્રવર્તી શકે નહીં, 537માં પત્રમાં. મિથ્યાત્વ છે, દિશા તો ભૂલેલો છે, પણ મારે કોઈક દિશા પકડવી છે અથવા કઈ દિશા કઈ કહેવાય અને કોણ બતાવે એના પ્રત્યે પણ ઉપેક્ષા હોય, તો ત્યાં એમ કે જીવ નક્કી નથી કરતો કે મારે આત્મકલ્યાણ જ કરવું છે, નિશ્ચય નથી, મોક્ષે જવું છે, મોક્ષની દિશા કઈ છે, ક્યાં છે, કેવી રીતે મળે, એનો જ જો ખ્યાલ નથી, લક્ષ નથી, ઉપયોગ નથી, તો કૃપાદેવ કહે છે ત્યાં ઉપાય શું પ્રવર્તે. કોઈને પૂછીએ રસ્તો તો કહે કે ક્યાં જવું છે, પેલું પૂછે અને આ બાજુ આવ્યું, પૂછીએ જ નહીં, કહીએ જ નહીં, આપણે ક્યાંય જવું જ ન હોય તો રસ્તો બતાવનાર એમ જ કહે ને કે તમારે ક્યાંય જવું જ નથી, તો શું ડિરેક્શન આપું, શું સજેશન આપું. એવી રીતે કૃપાદેવે લખી દીધું છે. એમ અહીંયા પણ થાય છે કે સમ્યક આત્મદર્શન નથી, કેવલ દર્શન નથી, સમ્યક દર્શન નથી, યાને કે મિથ્યાત્વ છે, મિથ્યાત્વ છે એટલે એને મૂર્તા છે, મૂર્ખાય છે,
ખબર નથી દેવગુરુને ધર્મ ત્રણમાંથી કોઈ પણ એક મૂળતા વર્તે છે કે ત્રણે ત્રણ વર્તે છે, એટલે આપણે આપણને જ મૂળ કહીએ છીએ અને ત્યાંથી શૂન્યવાદ શરૂ થયો. એટલે જડ જેવો થઈ ગયો, મૂળ થઈ ગયો, એટલે કહી દીધું કે શૂન્યવાદ. શૂન્યવાદ શું છે? તો કે બૌદ્ધ દર્શનનો એક ફાંટો છે. ગૌતમ બુદ્ધે જે પ્રવર્તાવ્યું, જૈન ધર્મની લગોલગ, વિતરાગ ધર્મની લગોલગ જાય છે એટલું અહિંસા એમાં ભરેલું છે, અહિંસક દર્શન છે. અને એ વખતે યજ્ઞયાગ બ્રાહ્મણોની હિંસાનું પ્રચંડ તાંડવ હતું. એ વખતે ખરેખર ગૌતમ બુદ્ધનો પણ ઘણો ઉપકાર છે, મહાવીર સ્વામીના સમકાલીન થયા. બંને અહિંસા બરાબર પ્રવર્તાવી છે, પણ ઘણો બોધમાં તફાવત પણ છે. અને ત્યાં બૌદ્ધ દર્શનનો ચાર ફાંટા પડી ગયા. એમાં એક સૌત્રાંતિક કહેવાય છે, વૈભાષિક, સૌત્રાંતિક, માધ્યમિક અને શૂન્યવાદ. એમાં જે સૌત્રાંતિક નામનો છે એ શૂન્યવાદ કહેવાય છે, અને તે શરૂ થયો, ત્યાંથી શરૂ થયો. સર્વજ્ઞ તીર્થંકર દેવ પ્રાતિહાર્ય, એટલે તીર્થંકર દેવની, સર્વજ્ઞ દેવની દેશના સાંભળીને જે કોઈ ફેરફાર કર્યા, મીઠું મરચું ભભરાવ્યું, પોતાની સમજ શક્તિ પ્રમાણે, ગ્રહણ શક્તિ પ્રમાણે જે સમજાયું અને કોઈએ ઉમેર્યું, લખ્યું, મૂક્યું જગતજીવો સમક્ષ, એમાં બૌદ્ધ દર્શન પણ આવી જાય, બીજા દર્શન પણ બધા આવી જાય. જુઓ, સંભળાવનારો ઉત્તમ વક્તા હતો, યથાર્થ વક્તા હતો તીર્થંકર દેવ. ખુદ ખુદાની વિશે શું ઉત્કૃષ્ટ નિમિત્ત કહેવું, અને તેમ છતાં પોતે નિજ મતની કલ્પના કે સ્વચ્છંદથી કાંઈ પણ મેળવણ નાખ્યું હોય અને પછી મૂક્યું હોય, વળી ગ્રહણ શક્તિમાં ફેરફાર હોય, એટલે યથાયોગ્ય મૂકી શક્યા ન હોય, કદાચ મીઠું મરચું ન મૂકવું હોય, પોતાનું કાંઈ ઉમેળવણ ન કરવું હોય, પણ ગ્રહણ શક્તિ જેવી, શ્રવણ શક્તિ જેવી, ગ્રાસ્પિંગ એવું કે જોઈએ તેવું પકડાયું નહીં, એટલે જે પકડ થઈ એમાં ઢીલાશ આવી અથવા તો ખોટું આવ્યું, ખોટું પકડાઈ ગયું, સમ્યક પ્રકારે પકડાયું નહીં, અને પછી દર્શન રચાયા તે જૈન દર્શન સિવાયના બધા દર્શન. નિમિત્ત સરસ, પણ એનો સદુપયોગ ન થયો. તો બૌદ્ધ દર્શનમાં પણ ગૌતમ બુદ્ધે પ્રવર્તાવ્યા પછી ચાર પ્રકારે, ગૌતમ બુદ્ધે પોતે પ્રવર્તાવ્યું ત્યારે પણ એમાં આવી જ જાય, પછી દોષ શરૂ થયા એમ નથી, પછી વધારે થયા, પણ દર્શનની માન્યતામાં મૂળા ભેદ છે. અને આ કયો ભેદ છે જૈન દર્શન કરતાં? તો કે શૂન્યવાદ શરૂ થયો. એ જગત ક્ષણિક છે એમ માને, શૂન્ય છે એમ માને, અનિત્ય છે એમ માનવાની બદલે ક્ષણિક છે એમ માને, એટલે ક્ષણિકવાદી ગયો અથવા શૂન્યવાદી ગયો. આપણે વાંધો ન હોય તો બૌદ્ધ દર્શનનો એ સિદ્ધાંત શું કહે છે તે આપણે જરાક જોઈએ. સમજવું છે ને શૂન્ય શું? કોઈ કોઈ જગ્યાએ કૃપાળદેવે મૂક્યું હશે વચનામૃતિમાં સૌત્રાંતિક, માધ્યમિક કે વૈભાષિક, અથવા એકાદ શબ્દ તો મૂક્યો છે. અહીંયા આપણે શૂન્યવાદ કહેતા સૌત્રાંતિકની વાત છે, અને એક ધર્મનો ફાંટો છે એની વાત છે. બૌદ્ધ દર્શનની એક માન્યતા છે, કાળના વિષયમાં આ બૌદ્ધ દર્શનના સૌત્રાંતિકો વર્તમાન કાળને સત્ય માને છે, ભૂત અને ભવિષ્યની સત્તા એટલે અસ્તિત્વ એને કલ્પના માને છે અને આધાર વિનાની માને છે. ભૂતકાળ શું ને ભવિષ્યકાળ શું બૌદ્ધ દર્શન એમ કહી દે છે. ક્ષણિકવાદ, ક્ષણે ક્ષણે થાય છે, ક્ષણ પલટાઈ જાય છે, પણ પલટાઈ જાય છે તો એ ભૂતકાળ થયો એમ માનતું નથી, અને હવે આવનારી ક્ષણ તો એને ભવિષ્યકાળ માનતું નથી, માત્ર વર્તમાન કાળને સત્ય માને છે. અને બીજી ભૂત અને ભવિષ્યની કલ્પના અથવા અરે સત્તા એટલે કલ્પના, સત્તા એટલે અસ્તિત્વ, અહીંયા એની કોઈ કલ્પના કાલ્પનિક જ છે અને આધાર વિનાનો એટલે નિરાધાર છે. અને તેમાં વૈભાષિકો છે એનાથી જુદા પડે છે બૌદ્ધ દર્શન. આપણે તો અત્યારે શૂન્યવાદની વાત કરીએ છીએ, સૌત્રાંતિકની વાત છે. બાહ્ય વસ્તુની યથાર્થ સત્તાનો સ્વીકાર કરે છે, પરંતુ પદાર્થને પોતાનો કશોક આકાર હોય છે એમ કેટલાક માને છે, કેટલાક માનતા નથી. આ શૂન્યવાદમાં પણ બે મત પડ્યા. કેટલાક વિદ્વાનો શૂન્યવાદી બૌદ્ધ દર્શનની વાત ચાલે છે એમ કહે છે કે પદાર્થને પોતાનો કંઈક આકાર હોય છે, જ્યારે કેટલાક એમ કહે છે કે એનો આકાર હોતો નથી, એનું નિર્માણ ચિત્ત દ્વારા થાય છે એટલે આકાર લાગે છે. વસ્તુને પોતાનો ખાસ કોઈ આકાર નથી, પણ ચિત્ત મન જે પ્રમાણે વિચાર કરે છે એ પ્રમાણે એનો આકાર એના ઉપર લાદે છે, અને એવી રીતે વસ્તુને માને છે. બાકી આકાર શું અને નિરાકાર શું, એટલે સાકાર શું ને નિરાકાર શું, જ્ઞાન દર્શન ઉપયોગની તો કોઈ વાત આવતી જ નથી, સવાલ જ નથી, એ તો જૈન દર્શનની દેણગી છે, એની ભેટ છે. પણ અહીંયા માનતા જ નથી, વસ્તુના અસ્તિત્વનો સ્વીકાર આ રીતે નથી અને આકારનો પણ સ્વીકાર નથી. પરમાણુની બાબતમાં પણ સૌત્રાંતિકો જુદું જ માને છે કે પરમાણુ નિરવયવ નિરંશ હોય છે અને સંગઠિત થઈ ગયા પછી પણ પરસ્પર સંયુક્ત થતા નથી અને એમનું પરિણામ વધે ઘટે છે, એટલે કે એમાં અણુપણું કાયમ રહે છે, પરમાણુ નિરંતર હોય છે, બંને વચ્ચે અંતરનો તદ્દન અભાવ હોય છે. જૈન દર્શન શું કહે છે પરમાણુમાં? કે સંગઠિત થાય છે, અનંત પરમાણુનો મળેલો સ્કંદ સંગઠન છે તો જ સ્કંદ થાય છે, સંગઠ્યો ભેગો થાય છે, એના પરથી તો સંઘ શબ્દ આવ્યો.
અને તોય બને છે. જ્યારે બૌદ્ધ દર્શન ચોખ્ખું ચણક ના પડી દે છે કે નિરવયવ છે અને એવું કાંઈ થતું નથી, પરસ્પર સંયુક્ત થતા જ નથી. વસ્તુના વિનાશનું પણ કંઈ કારણ હોતું નથી, વસ્તુ પોતે જ નાશ પામે છે. સમસ્ત પદાર્થ સ્વભાવથી જ વિનાશ ધર્મવાળા છે, એ અનિત્ય નથી પરંતુ ક્ષણિક છે. એટલે ક્ષણ ક્ષણનું જ જાણે કે આયુષ્ય છે, ક્ષણ ક્ષણનું જ અસ્તિત્વ છે. એટલે એને શૂન્યવાદ, ક્ષણિકવાદ અથવા તો સૌત્રાંતિક કહીએ છીએ. આપણે પહેલેથી કોઈ અસીમ કૃપાથી જૈન દર્શનની શ્રદ્ધા માન્યતા સેવતા હોવાથી આ દર્શનની માન્યતા આપણને સેજેય ગળે ઉતરતી નથી. અને આ વસ્તુને કૃપાળુ દેવે આત્મસિદ્ધિ શાસ્ત્રમાં રદિયો આપી દીધો છે. બૌદ્ધ દર્શનને, સાંખ્ય દર્શનને, બધાની દલીલને જે શંકા કરી છે, ઉઠાવી છે, એમાં બધા દર્શનની શંકા છે. આત્મસિદ્ધિજી ગાઈએ ત્યારે વિચારવાનું કે કઈ શંકા બૌદ્ધ દર્શનને લાગુ પડે. અથવા વસ્તુ ક્ષણિક છે, ક્ષણે ક્ષણે પલટાય, ત્યાં ક્ષણિકવાદનું કરુણ રકાશ કરી નાખ્યો છે, ખબર પણ પડતી નથી. એ શૂન્યવાદ સૌત્રાંતિકના મતનો રદિયો આપેલો છે. અને છેલ્લું આ બાબતમાં કે ભૂતગલ અને આકાશ, બૌદ્ધ દર્શનના સૌત્રાંતિક શૂન્યવાદ પ્રમાણે ભૂતગલ અને આકાશ એ સત્તારહિત પદાર્થો છે. વસ્તુતઃ તે સત્ય છે જ નહીં. ક્રિયા, વસ્તુ અને ક્રિયાકાળ એમ ત્રણેયમાં જરાય ભેદ નથી. વસ્તુ અસતમાંથી ઉત્પન્ન થાય છે અને એક ક્ષણ પર્યંત રહે છે અને પછી જતી રહે છે. એટલે ભૂત ભવિષ્યને માનવાની જરૂર નથી અને વર્તમાન માત્ર સત્ય છે. એટલે ક્રિયા, વસ્તુ અને ક્રિયાનો કાળ એમ કાંઈ ભેદ જ નથી, બધું એક સાથે જ થઈ ગયું. એ ચાલે નહીં. જૈન દર્શન ઉત્પાદ, વ્યય, દ્રવ્યથી સમજાવે છે. વસ્તુ ઉત્પન્ન થાય છે, વસ્તુ લય પામે છે, પણ વસ્તુ વસ્તુ રૂપે તો રહે જ છે, કાયમ ટકે છે, એનું ધ્રુવત્વ અકબંધ છે. એમાં ફેરફાર, આટલો ફેર છે. આપણને ખ્યાલ આવે કે શું કેવું છે ક્ષણિકવાદ કે શૂન્યવાદ. બંનેનો કેટલોક બોધ તો લગો લગ જાય છે. એમ થાય કે આણે આ પ્રમાણે લખ્યું કે આણે આ પ્રમાણે લખ્યું, ગૂંથ્યું, એટલું બધું સરસ છે અને સરખું છે. જેવા આપણે અધ્યયન વર્ગ વગેરે છે એવા જ જો બૌદ્ધ શાસ્ત્રો એક બે થોડા ઘણા વાંચો, ધમ્મપદ વગેરે કે સુત્ત પીટક, તો એમાં એ જ પ્રમાણે આવે. ખબર જ ન પડે, ન કહ્યો તો નિર્ગ્રંથ શબ્દ પણ એટલો જ વાપરે છે. અને નિર્ગ્રંથ શબ્દ જ વપરાતો હતો. વચનામૃતિમાં ઘણી જગ્યાએ કૃપાળુદેવે વિતરાગ ધર્મ અને નિર્ગ્રંથ શબ્દ વધારે મૂક્યો છે. જૈન ધર્મ તો ભાગ્યે જ આવે, પછીથી વપરાયેલ શબ્દ છે, વ્યવહારમાં વપરાતો. બૌદ્ધ પરદેશ ચાલ્યા ગયા એમ નથી, એના અનુયાયી વધારે પરદેશ ચાલ્યા ગયા અને ફાલ્યો ફૂલ્યો ત્યાં. અને અહિંસામાંથી હિંસાનું આચરણ વગેરે આવી ગયું છે, થોડું જાજો. માંસાહારી થઈ ગયા, મદ્યપાન કરતા થઈ ગયા, ત્યાં જ થઈ ગયું. એ તો ઘણા જૈનને પણ કહી શકે કે જન્મે જૈન પણ આવું બધું સેવતા કરતા થઈ ગયા, તો જૈન દર્શન માટે સાંભળવાનો વારો આવે છે, મહાવીર સ્વામી માટે સાંભળવાનું આવે છે. મહાવીર સ્વામીના કે કૃપાળુદેવના મોમુખ શું જોકે કરે જ નહીં. ત્યાંય કૃપાળુદેવની મોટી કૃપા છે, મહતી કૃપા, કે સાત અભક્ષ સાત વ્યસનનો ત્યાગ કરાવે છે. શ્રાવકના આઠ મૂળ ગુણ એમાં આવી ગયા. દિગંબરામના એમાં ખાસ મહત્વ છે, બધા શાસ્ત્રોમાં છે. એટલે આપણને કંદમૂળ ત્યાગ ને રાત્રિ ભોજન ત્યાગ ઉપર તો પછી લઈ જાય છે. જૈન દર્શન કે જૈનો એ કહે છે, પણ એની પહેલાં કોઈ એમ નહીં કહે કે અમારે સાત અભક્ષ સાત વ્યસનનો ત્યાગ છે, અમે આ બધું વાપરતા નથી. ખરેખર પહેલું એ જરૂરી છે, કારણ કે એમાં અતિશય દોષ છે. પછી કંદમૂળ પણ વાપરવામાં અને પછી રાત્રિ ભોજન વગેરેમાં દોષ છે, પણ સૌથી વધારે દોષ પહેલામાં છે. સાત અભક્ષ સાત વ્યસનનો ત્યાગ કૃપાળુદેવ પ્રભુ શ્રીજી બ્રહ્મચારીજીથી આપણને આજ્ઞામાં મળેલો છે. એટલે પહેલું જ સર્ટિફિકેટ મળી જાય છે. ચોખ્ખા જ કરીને આવવાનું કહે છે કે આટલું લઈ લ્યો, એટલે જો વાપર્યું હોય તો હવે છોડી દો, ન વાપર્યું હોય તો સવાલ નથી. એટલે ખરેખર મહતી કૃપા છે. એડમિશન આપી દીધું આપણને ત્યાં. કૃપાળુદેવે પોતે જ મૂક્યું છે. બુદ્ધનું જીવન ચરિત્ર વગેરે વાંચવા મોકલશો અને મહાત્મા બુદ્ધ, ગૌતમ બુદ્ધ દેવ એવું બધું બહુમાનપૂર્વક જ લખ્યું છે. કૃપાળુદેવનો મોટા પુરુષનો વિનય જ હોય છે, પણ એમ પણ કહી દીધું કે જૈનના અને બુદ્ધના બોધમાં મહાન તફાવત છે, એમનું જ વચન છે. એટલે ત્યાં ફરક છે. આઠમો બોલ છે, દર્શન રોકાય ત્યાં જ્ઞાન પણ રોકાય. હવે અહીંયા દર્શનાવરણ્ય કર્મની વાત કરીએ, એટલે દર્શન રોકાયું છે એટલે એને કારણે જ્ઞાન પણ રોકાય છે. દર્શન ઉપયોગ ને જ્ઞાન ઉપયોગ, દર્શન ગુણ ને જ્ઞાન ગુણ. સમ્યક દર્શન નથી એટલે જે કાંઈ જ્ઞાન છે તે બધું અજ્ઞાન જ કહેવાય છે. એટલે દર્શન રોકાયું એટલે જ્ઞાન રોકાયું, બે સાથે જ છે. નવમો બોલ છે, દર્શન અને જ્ઞાનની વહેંચણ કરવામાં આવી છે. જ્ઞાન દર્શનના કાંઈ કટકાથી જુદા પડી શકે એમ નથી. એ આત્માના ગુણો છે. રૂપિયાના બે અડધા તે જ રીતે આઠ આના દર્શન અને આઠ આના જ્ઞાન છે. એટલે એક સિક્કાની બે બાજુ છે, બે આઠાની જુદી નથી. હું આવું સમજું છું, આવું કહેવા માંગે છે કે બે અડધા તે જ રીતે આઠાના દર્શન અને આઠાના જ્ઞાન છે. એટલે જુદી બે આઠાની ન કહેવાય, એક સિક્કાની બે બાજુ. પેલા બે સિક્કા થઈ ગયા, બગડે બે, બે જુદા પડી ગયા. પેલું એક છે, એક રૂપિયો
एक सिक्को छे तो ऊपर के नीचे जत्तो के बट्टो सीधो के ऊंधो पण आठाना 50% ज्ञान कयुं 50% दर्शन कयुं समझवा माटे छे। एमने एज केवुं छे कि एवा कंई 50-50% नथी के बे कटका नथी पण बंने साथे रहेला छे એટલે એનું વેચાણ થાય છે પણ ડિમાર્કેશન લાઈન બહુ પાતળી છે। ઘણો તફાવત હોવા છતાં બંને જુદા શબ્દો છે, બંનેના ભાવ જુદા છે, બંને ગુણ જુદા છે, બંનેનું પરિણામ જુદું છે, બંનેની સિદ્ધિ જુદી છે, બંને ઉપયોગ જુદા છે, તેમ છતાં બંને એકબીજામાં અંતર્ભાવ થઈ શકે છે, સમાવેશ પામી જાય છે, એના કંઈ કટકા થઈને જુદા પડી શકે એમ નથી। દર્શન આ બાજુ ને જ્ઞાન આ બાજુ એવું જ દર્શન ઉપયોગ જ્ઞાન ઉપયોગનું છે કે બંને જુદા હોવા છતાં દર્શન ઉપયોગમાં જ્ઞાન ઉપયોગ સ્થિતિ કરે છે, આત્મા સ્થિતિ કરે છે, એમાં નિર્ભર થઈ જાય છે। એક વસ્તુના આધારે બીજી વસ્તુ ટકી હોય તો બે જુદી નથી, બે જુદી હોવા છતાં જુદી નથી, એક આધાર છે। પૃથ્વી ઉપર આપણે બેઠા છીએ તો પૃથ્વી જુદી, આપણે જુદા, ચોક્કસ જુદા, પણ છતાં પૃથ્વીનો આધાર તો જ્યાં જઈશું ત્યાં છે જ, ભૂમિ ક્યાં નથી, આધાર તો છે જ, જ્યાં પણ અસ્તિત્વ ધરાવીએ છીએ, હમણાં ચાલીને જઈશું અહીંથી તો પણ ચાલીએ છીએ, બેસીએ છીએ તો ભૂમિનો આધાર તો છે જ। એવી રીતે ઉપર આકાશ અવકાશ ને નીચે ધરતી, એટલે તો કહેવત આવી કે ઉપર આકાશ ઉપર આપને નીચે ધરતી, તો એ પ્રમાણે બંને જુદા હોવા છતાં ફાઇનલી કેવલ જ્ઞાન વખતે કેવલ જ્ઞાનનો ઉપયોગ, દર્શન ઉપયોગ ને જ્ઞાન ઉપયોગ બે સાથે હોય અને નથી, એ હમણાં જ કોન્ટ્રોવર્સી આવવાની છે, એ વિવાદ છે કે એક સાથે છે ને નથી। શ્વેતાંબર આમ કે છે, દિગંબર આમ કે છે, એ કેવલ જ્ઞાનની વાત થઈ। એ પહેલાં આપણે છદ્મસ્થ અવસ્થાની વાત કરીએ, સમ્યક દૃષ્ટિ વગેરેની, તો એમાં પહેલાં દર્શન ઉપયોગ છે, પછી એના ઉપર જ્ઞાન ઉપયોગ નિર્ભર થઈ જાય છે। એટલે એક વસ્તુ છે ને એની ઉપર બીજી ઊભી રહે છે તો તરત જ શું કહેવાય કે બંને જુદું છે પણ આના આધારે આ છે, એટલે એક વસ્તુને આધાર કહેવાય, એકને આધેય કહેવાય, બરાબર છે? આધાર અને આધેય, એક વસ્તુ બીજાને આધાર આપે છે તે આધેય। દસમો બોલ છે, તીર્થંકરને એક સમયે દર્શન અને તે જ સમયે જ્ઞાન એમ બે ઉપયોગ દિગંબર મત પ્રમાણે છે। તીર્થંકરને એઝ વેલ એઝ સમજી જવાનું છે કેવલ જ્ઞાને, એક સમયે દર્શન ઉપયોગ અને એ જ સમયે જ્ઞાન એમ બે ઉપયોગ દિગંબર પ્રમાણે છે, બંને ઉપયોગ એક સાથે છે, શ્વેતાંબર મત પ્રમાણે નથી। શ્વેતાંબર મત એમ કહે છે કે એક સમયે બે ઉપયોગ ન હોય, એટલે પહેલાં અને પછી, પહેલાં આ ઉપયોગ હોય પછી આ ઉપયોગ હોય, એક સાથે નહીં। બારમા ગુણસ્થાને કે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય એમ ત્રણ પ્રકૃતિનો ક્ષય એક સાથે થાય છે અને ઉત્પન્ન થતી લબ્ધિ પણ સાથે થાય છે। અહીંયા જુઓ, મોહનીય નથી કહ્યું, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયનો ક્ષય એક સાથે થાય છે, ક્યારે થાય છે એ લખ્યું નથી। પ્રથમ પહેલાં કોઈ પણ જીવને કેવલ જ્ઞાન થાય છે તો મોહનીયનો સંપૂર્ણ સર્વથા ક્ષય હોય તો જ આ પ્રકૃતિનો ક્ષય થાય, પહેલો ક્ષય હંમેશા મોહનીયનો થાય, એ સાથે નવલબ્ધિ પણ ઉપજે છે। અહીંયા આ મુદ્દો અધૂરો રહે છે, આપણે રજા લઈએ સજા